મોડલ પેપર વનના ભાગ બેમાં પ્રશ્ન બેની ચર્ચા કરીશું. આપણો બીજો પ્રશ્ન છે, પ્રશ્ન બે અ. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યોમાં જવાબ લખો. તેના ગુણ છે 8. એટલે કે તમે અહીં જોઈ શકો છો કે 4 પ્રશ્નો આપ્યા છે. હવે એક પ્રશ્નના તમને 2 ગુણ મળશે. તો ચાલો આપણે એ પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે. હવે આના વિશે પણ મેં તમને સમજાવ્યું હતું કે દરિયાનું પાણી હોય છે એમાંથી કઈ રીતે મીઠું મેળવવામાં આવે છે. હા, એક ખાડો ખોદવામાં આવે છે, એમાં દરિયાનું પાણી સંગ્રહિત કરવામાં આવે છે અને સૂર્યપ્રકાશને કારણે એ પાણી સુકાઈ ગયા પછી તેમાંથી આપણે મીઠું મેળવી શકીએ છીએ. તો આ રીતે મીઠું મેળવવામાં આવે છે. તો આપણો બીજો પ્રશ્ન છે કે મદારી માટે સાપ તેમનો ખજાનો છે, આ વિધાન સમજાવો. તો આપણે પ્રકરણ 2માં જોયું હતું કે કઈ રીતે મદારીઓ સાપને પોતાનો ખજાનો સમજે છે. તેઓ સાપને મારતા પણ નથી અથવા તો તેની ચામડી વેચતા પણ નથી. અને હા, તેઓ દીકરીના લગ્નમાં સાપ ભેટમાં આપે છે. અને તમને ખબર છે કાલ્બેલિયા નૃત્ય વિશે? હા, કાલ્બેલિયા નૃત્યમાં પણ તેઓ સાપ જેવું હલનચલન કરે છે. તેથી આપણે આ બધી માહિતીઓ પરથી જાણી શકીએ છીએ કે સાપ તેમની આજીવિકાનું સાધન છે. તેને કારણે આપણે કહી શકીએ છીએ કે મદારી માટે સાપ તેમનો ખજાનો છે. તો આ રીતે આ વાક્ય સમજાવી શકાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ. હવે તમારા ઘરમાં પણ પાણી હશે, કારણ કે પાણી વગર તો કોઈને ચાલે નહીં. પણ પાણીનો ઉપયોગ આપણે સારી રીતે કરવો જોઈએ. તેનો ગમે તેમ ઉપયોગ કરીશું તો આગળ જતાં આપણને પાણી બચાવશે નહીં. તેથી આપણે તેની બચત કરવી જોઈએ. હવે હું મારા વિશે વાત કરું તો હું પાણીની બચત કઈ રીતે કરીશ. તો હું હાથ ધોવા માટે કપ પૂરતું પાણી વાપરીશ. પીવા માટે જેટલું પાણી જોઈએ એટલું જ પાણી લઈશ. ત્યાર પછી નળને ખુલ્લો રાખીશ નહીં. નળ તપકતું હોય તો એને હું રિપેર કરાવીશ. આ બધા પરિબળો આવી શકે જેને કારણે આપણે પાણીની બચત કરી શકીએ છીએ. તમે પણ તમારા અનુભવને આધારે આ જવાબ લખજો કે તમે પાણીની બચત કરવા માટે શું કરી શકો. એવું જરૂરી નથી કે હું જે કહું એ જ તમે કરો છો. તમે કોઈ અલગ રીતે બચત કરતા હોય તો એ પણ તમે લખી શકો છો. ત્યાર પછી તમારા ઘર, સારા અને પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો. હવે મચ્છરને કારણે તો ઘણી બધી બીમારીઓ ફેલાય છે, આપણે જોયું હતું ને. હા, મેલેરિયા, ડેન્ગ્યુ આ બધા રોગો થાય છે. તો પહેલી આપણી જવાબદારી છે કે મચ્છર થાય નહીં. તો તેના માટે તમારા ઘરની આસપાસ, તમારા પડોશમાં અથવા તો તમારી શાળામાં તમે એવા કયા કામ કરી શકો જેને કારણે મચ્છર ફેલાય નહીં. તો આપણા ઘર, શાળા અને પડોશમાં મચ્છર ન થાય તો એના માટે હું આ રીતે કરીશ કે મારા ઘરની કે શાળાની આસપાસ કોઈ ખાડો હશે તો એને હું માટીથી પૂરી દઈશ જેથી ત્યાં મચ્છર પેદા થાય નહીં. કચરો કચરા પેટીમાં જ નાખીશ. આ રીતે હું મચ્છર ન થાય એવા પ્રયત્નો કરીશ. હવે તમે વિચારજો, આના સિવાય તમે એવા કયા કામો કરી શકશો કે જેનાથી તમારા ઘર કે તમારી શાળા કે તમારા પડોશમાં મચ્છર પેદા થાય નહીં. તો આનો વિચાર કરીને તમારે જવાબ લખવાનો છે. ત્યારબાદ આપણો પ્રશ્ન 2નો બ વિભાગ છે, નીચે આપેલ નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. તેના 2 ગુણ છે, એટલે કે જે નકશો આપ્યો છે એના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે.
છે આ નકશો જોઈએ તો તમે અહીં નકશાનું ચિત્ર જોઈ રહ્યા છો અને તેની નીચે પ્રશ્નો પણ આપ્યા છે તો ચાલો આપણે તે જોઈએ આ નકશો તમારી પર્યાવરણની ટેક્સ્ટબુકમાં પણ છે જો તમને વિડીયોમાં સ્પષ્ટ ન દેખાતું હોય તો તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો ચાલો આપણે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે ઉપરોક્ત કિલ્લાના નકશામાં આપેલ માહિતીમાં નંબર 6, 10 અને 13 પર કયા કયા સ્થળ જોવા મળે છે હવે આ નકશામાં તમે અહીં જુઓ છો તો અહીં આપણને નંબર પ્રમાણે સ્થળના નામ આપ્યા છે દેખાય છે ને ત્યાર પછી એક સ્થળના ક્રમ આપણે જોઈએ તો અહીં દેખાય છે નંબર 1, 2, 3 આ રીતે હવે આપણે નંબર 6, 10 અને 13 નંબરનું જોવાનું છે તમારી ટેક્સ્ટબુકમાં જોજો કે 6 નંબર પર કઈ વસ્તુ છે 10 નંબર પર કઈ વસ્તુ છે અને 13 નંબર પર કઈ વસ્તુ છે જે હોય એના નામ તમારે લખવાના છે ધારો કે 6 નંબર પર છે અડી કડી વા તો તમે આ રીતે લખી શકો છો 10 નંબર પર હોય નવઘર કુઓ તો તમે એ પણ આ રીતે લખી શકો છો હવે અહીં જે મેં લખ્યું છે એ આ સ્તર પર છે એવું જરૂરી નથી આ તો તમને માહિતી માટે કહું છું એટલે તમારે 6 નંબર 10 નંબર અને 13 નંબર પર જે સ્તર હોય એનું જ નામ લખવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે જોઈએ તો પાણી માટે અત્યારે આપણે જોઈએ તો પાણી માટે કઈ કઈ વ્યવસ્થા આપણને જોવા મળે કૂવો હોય નદી હોય તળાવ હોય હોય ને તો અહીં જે ઉપરકોટનો કિલ્લો છે એમાં પાણીની વ્યવસ્થા કઈ હતી આપણે પ્રકરણમાં જોયું હતું તો એના નામ તમારે લખવાના છે હું એક ઉદાહરણ આપું કે આપણે જોયું હતું કે અડી કરી વાવ અને નભર કૂવો આ બે સ્થળ વિશે આપણે માહિતી મેળવી હતી તો આ બંને સ્થળ પાણીની વ્યવસ્થા વિશે હતા તો તમે નામ લખી શકો છો આ રીતે તમારે આ જવાબ લખવાનો છે ત્યાર પછી આગળ વધીએ હવે આ પ્રશ્ન તમારા માટે નવો છે આ પ્રશ્ન કઈ રીતે લખવો એ હું તમને સમજાવું છું પ્રશ્ન 2 નો કવિ ભાગ નીચે આપેલ ચિત્રનું અવલોકન કરી તેમાંથી વૈચારિક હવે વૈચારિક એટલે કે વિચાર કરવો પડે તેવા પ્રશ્નોની યાદી બનાવો કોઈ પણ 4 પ્રશ્ન તમારે બનાવવાના છે ફક્ત પ્રશ્ન બનાવવાના છે તેનો જવાબ લખવાનો નથી તો અહીં તમે ચિત્ર જોઈ રહ્યા છો દેખાય છે જો ન દેખાતું હોય તો આ પણ તમારી ટેક્સ્ટબુકમાં છે જ તો જુઓ આ એક મેલેરિયાના રિપોર્ટનું ચિત્ર છે હવે તમારી સમક્ષ આ ચિત્ર છે તો એના પરથી તમારા મનમાં કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે તો એનો તમારે વિચાર કરવાનો છે અને જે પ્રશ્ન તમને ઉદ્ભવે એ તમારે અહીં લખી દેવાનો છે ધારો કે હું મારી વાત કરું તો આ રિપોર્ટ પરથી હું પ્રશ્ન કાઢું છું હું 2 પ્રશ્નો કાઢીશ પણ એ પ્રશ્ન તમારે લેવાના નથી તમારે એ સિવાયના પ્રશ્નો લેવાના છે તો પહેલો પ્રશ્ન હું આ રીતે કાઢીશ કે આ રિપોર્ટ કયા વિભાગમાંથી આવ્યો છે આવ્યો છે તો આ રીતે હું પહેલો પ્રશ્ન કાઢીશ કે આ રિપોર્ટ કયા વિભાગમાંથી આવ્યો છે હવે આનો જવાબ પણ તમારે લખવાનો નથી પણ તમારે એનો જવાબનો વિચાર કરવાનો છે કે આ રિપોર્ટ કયા વિભાગમાંથી આવ્યો છે તો તમે અહીં જોઈ શકો છો ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ આરોગ્ય વિભાગ કયો વિભાગ આરોગ્ય વિભાગમાંથી આવ્યો છે બીજો પ્રશ્ન કાઢું તો કે આ રિપોર્ટમાં કયા જંતુઓની હાજરી જણાય છે એવા કયા જંતુઓ આ રિપોર્ટમાં જોવા મળે છે જેને કારણે ડોક્ટર જાણી શકે છે કે તેઓને કઈ બીમારી થઈ છે તો આ રીતે હું 2 પ્રશ્ન કાઢીશ તમારે આ સિવાયના બીજા
હું બે તમને કહી દઉં તો બીજા બે પ્રશ્નો જોઈએ તો આ રિપોર્ટ કઈ તારીખનો છે આ રીતે તમે કાઢી શકો છો આ રિપોર્ટ કયા વ્યક્તિનો છે તેની ઉંમર કેટલી છે આ રીતે તમે કાઢી શકો છો આ રિપોર્ટમાં કઈ બીમારી દેખાય છે તો આ રીતે તમારે પ્રશ્ન કાઢવાના છે ત્યારબાદ પ્રશ્ન દ નીચે આપેલ મુદ્દા ધ્યાનમાં રાખી તમારા મનમાં ઉદ્ભવે ચિત્ર તમારી કલ્પના અનુસાર તૈયાર કરો હવે તમને આ પ્રશ્નમાં મુદ્દા આપવામાં આવ્યા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારા મનમાં જે કોઈ ચિત્ર ઉદ્ભવે એ ચિત્ર તમારે અહીં દોરવાનું છે હું મારી વાત કરું તો પહેલું છે નાગ કુંફણની ભાત હવે તમે વિચારો કે નાગ કુંફણની ભાત કયા પ્રકરણમાં આવે હા સાપ અને મદારી તો તેમાં આપણે જોયું હતું કે નાગ કુંફણ ચિત્ર કેવું દેખાતું હતું વિચારો જુઓ આ રીતે હતું ને તો તમે અહીં જોઈ શકો છો કે કઈ રીતે નાગ કુંફણનું ચિત્ર આપણે દોર્યું તો આ રીતે તમે ચિત્ર દોરી શકો છો ત્યારબાદ તમને બીજો ઓપ્શન આપ્યો છે કે પાણીનું કોઈ પણ એક પ્રાપ્તિ સ્થાન હવે પાણીના પ્રાપ્તિ સ્થાન વિશે તો તમને ખ્યાલ હશે જ કે આપણે પાણીના કયા કયા પ્રાપ્તિ સ્થાન હોય છે હા ઝરણું નદી તળાવ કુવો બોરવેલ તો એના ચિત્ર તમારે દોરવાના છે જેમ કે હું અહીં નદીનું ચિત્ર દોરું તો તમે અહીં નદીનું ચિત્ર જોઈ શકો છો તો નદીને આપણે પાણીનું પ્રાપ્તિ સ્થાન ગણી શકીએ તમે પણ આ સિવાય ઘણા એવા પ્રાપ્તિ સ્થાન હોય છે જે તમે અહીં દોરી શકો છો આ પ્રશ્નમાં તમારે કોઈ પણ એક દોરવાનું છે બંને દોરવાના નથી ત્યાર પછી પ્રશ્ન બેમાં ઈ વિભાગ માંગ્યા મુજબ જવાબ લખો ત્રણ માર્ક તો એમાં પહેલું છે નીચેના કોષ્ટકમાં પર્વતારોહકોએ પોતાની સાથે લઈ જવાની ચીજવસ્તુઓ છુપાયેલી છે આ વસ્તુઓ શોધી તે વસ્તુ પર લંબચોરસ બોક્સ બનાવો તો તમે અહીં જોઈ શકો છો તો આ બોક્સમાં કોઈ પણ બે વસ્તુ છે છુપાયેલી કે જે પર્વતારોહકોએ પોતાની સાથે લઈ જવાની હોય છે આપણે વિડીયોમાં તેના ચિત્રો જોયા હતા કે પર્વતારોહકો તેની સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જાય છે જેમ કે ખીલીવાળા બૂટ ગ્લુકોઝ ઓક્સિજનની બોટલ સીસોતી તો આ બધી વસ્તુઓ પર્વતારોહકો પોતાની સાથે લઈ જાય છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં કોઈ પણ બે વસ્તુ છુપાયેલી છે ચાલો હું એક વસ્તુ જણાવી દઉં બીજી એક વસ્તુ તમારે જાતે શોધવાની છે તો તમે અહીં જોઈ શકો છો ગ્લુકોઝ તો આ રીતે તમારે તેમાં લંબચોરસ બોક્સ બનાવવાનું છે આ રીતે તમારે બોક્સ બનાવવાનું છે હવે આમાં બીજી પણ એક વસ્તુ છે જે તમારે શોધવાની છે ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દોની યોગ્ય જોડી બનાવો એક માર્ક હવે તમે અહીં અવિભાગ અને બ વિભાગ જોઈ શકો છો તો એમાં અવિભાગમાં અળી કરી લખ્યું છે અને બીજા નંબરનું છે નીલમ માણે તો હવે તમે વિચારો કે અળી કરી શું છે વિચારો કિલો છે તોપ છે કે વાવ હા અળી કરી વાવ તો આની તમારે આ રીતે જોડી બનાવવાની છે હવે નીલમ માણે એ શું છે શું એ કિલો છે એ તોપ છે આનો વિચાર તમે કરજો અને તેની યોગ્ય જોડી તમારે બનાવવાની છે આમાં તમે આ રીતે જોડાણ કરવાનું છે જો તમે એક લખ્યું હશે સાચું તો તેનો તમને અડધો માર્ક મળશે અને બે સાચા હશે તો બીજો અડધો એટલે હશે એક માર્ક આ રીતે તેનું માર્કિંગ થશે ત્યાર પછી ત્રીજો
ઝાડા ઉલટી થાય, હવે બીમાર વ્યક્તિ હોય અને તેને ઝાડા ઉલટી થતા હોય તો એને કયું દ્રાવણ આપવામાં આવે? હા, એક આપણે લખી શકીએ ખાંડ, અને બીજું દ્રાવણ ખાંડ સાથે શું આવી શકે? હા, મીઠું આવી શકે, લીંબુનો રસ આવી શકે, આવે ને, અથવા ગ્લુકોઝ વાળું પાણી પણ એક દ્રાવણ છે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો.